નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 11 અને વિષય તત્વજ્ઞાનના. સામાન્ય પ્રવાહમાં પ્રથમ પરીક્ષાનો નમૂનાનું પ્રશ્નપત્ર આપણે જોવાના છીએ. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ટેસ્ટ જે છે તેની બ્લ્યુ પ્રિન્ટ આપણે અહીં જોઈ લઈએ તો તમારા અહીં ટોટલ 1 થી 3 ચેપ્ટર જે છે એ પૂછાવાના છે અને ટોટલ 50 માર્કનું જે છે તમારું પેપર આવશે. હવે એ પ્રથમ સેક્શન એ જે છે તેની અંદર 10 ગુણના 10 પ્રશ્નો હશે, જેમાં પાઠ નંબર 1માંથી 3, બીજામાંથી 4 અને ત્રીજામાંથી 3 પૂછાશે. સેક્શન બીની અંદર 1 ગુણના પહેલા ચેપ્ટરમાંથી 3, બીજા ચેપ્ટરમાંથી 2 અને ત્રીજા ચેપ્ટરમાંથી 3 પૂછાશે. આમ 8 પ્રશ્નો 8 ગુણના પૂછાશે. વિભાગ સી જે છે એ ચેપ્ટર નંબર 1માંથી 2 પ્રશ્નો 2 ગુણના પૂછાશે, બીજામાંથી 3 અને ત્રીજામાં 2. આમ 14 ગુણના 7 પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ વિભાગ ડી જે છે એ વિભાગ ડીની અંદર 3 ગુણનો 1 પ્રશ્ન પહેલાં ચેપ્ટરમાંથી અને 1 ત્રીજા ચેપ્ટરમાંથી પૂછાશે. અને વિભાગ ઈની અંદર 4 ગુણનો પ્રશ્ન જે છે મિત્રો 3-3 ચેપ્ટરમાંથી 1-1-1 પૂછાશે. આમ તમારે 30 પ્રશ્નો હશે અને 50 માર્ક જે છે એ પૂછાશે. હવે આપણે મિત્રો અહીં માત્ર નમૂનાનું પ્રશ્નપત્ર જોઈ રહ્યા છીએ, જેનાથી તમને ખ્યાલ આવે કે આ પ્રકારના જે છે પ્રશ્નો પૂછાતા હોય છે. વિભાગ એની અંદર યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોનો જવાબ આપો. પહેલું છે કે તર્કશાસ્ત્ર એટલે પુરાવાની વજૂદપણાની તપાસ કરતું શાસ્ત્ર, આ વ્યાખ્યા કોણે આપી છે. દલીલના પ્રામાણ્યના આધાર શેના પર રહેલો છે. દલીલના પ્રામાણ્યનો આધાર કોના ઉપર રહેલ છે. વિધાન હંમેશા કયા કાળમાં રજૂ થતું હોય છે. ગુણની દ્રષ્ટિએ નિરૂપાતિક વિધાનના કેટલા પ્રકાર પડે છે. એકદેશી યતાકારક તરીકે કયા શબ્દનો ઉપયોગ થાય છે. સર્વદેશી નિરૂપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય કેવું હોય છે. નંબર 8, વિરોધાશ્રિત અનુમાન અને સામ્યાનાર્થી અનુમાન એ કયા પ્રકારના અનુમાનના પ્રકારો છે. પ્રશ્ન નંબર 9, આ વિધાનનું આશ્રયશ્રિત વિરોધી વિધાન શું થાય છે. નંબર 10, કેવા પ્રકારના વિધાનનું પરિવર્તન શક્ય નથી. તો આ પ્રકારના મિત્રો 10 જે છે વિકલ્પ પૂછાશે. ત્યારબાદ વિભાગ બીની વાત કરીશું. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં આપો. 8 પ્રશ્નો અને 8 ગુણ રહેશે. તર્કશાસ્ત્રનો અભ્યાસનો વિષય કયો છે અથવા શું છે. દલીલના આવશ્યક અંગો કેટલા છે અને કયા કયા. ગર્ભિતાર્થ સંબંધ કયા પ્રકારની દલીલમાં હોય છે. નિરૂપાધિક વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેયપદને સાંકળતાને શું કહેવામાં આવે છે. વ્યાપક પદ એટલે શું. મધ્યપદી અનુમાનની આધાર વિધાન કેટલા હોય છે. વિરોધાશ્રિત અનુમાનની રચના કોના આધારે થાય છે. નંબર 18, આ વિધાનનું આશ્રયશ્રિત વિરોધ શું થાય છે. વિભાગ સીની અંદર મિત્રો સંક્ષિપ્તની અંદર ઉત્તર લખવાના છે. પ્રત્યેકના 2 ગુણ રહેશે. નીચેના દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન ઓળખી તમારે બતાવવાનું છે. તો અહીં આપણને 1 અને 2 એવી રીતે 2 વિધાનો આપેલા છે. નીચેની દલીલનું રૂપ લખો અને રૂપના આધારે દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તે તમારે જણાવવાનું છે. પ્રશ્ન નંબર 21, નિરૂપાધિક વિધાન એટલે શું અને તેના પ્રકારો. પ્રશ્ન નંબર 22, સર્વદેશી વિધિવાચક વિધાનની વ્યાખ્યા અને ઉદાહરણ. પ્રશ્ન નંબર 23, નીચે આપેલા નિરૂપાધિક વિધાનના પ્રકાર જણાવી તેના પદોની વ્યાપ્તિ જણાવો. પ્રશ્ન નંબર 24, પરિવર્તનનો પદ અંગેનો નિયમ આકૃતિ દોરીને સમજાવો. પ્રશ્ન નંબર 25, નીચે આપેલા વિધાનનું પ્રતિવિધાન અને પરિવર્તન મેળવો. વિભાગ ડીની વાત કરીએ તો નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. પ્રત્યેકના 3 ગુણ રહેશે. પ્રશ્ન નંબર 26, તર્કશાસ્ત્રની ઉપયોગિતા જણાવો. અને બીજો પ્રશ્ન છે મિત્રો, નીચે આપેલા વિધાનની આશ્રયશ્રિત વિરોધી, અંશ વિરોધી કે ઉપવિરોધી અને પૂર્ણ વિરોધી વિધાન લખો. કેટલાક કલાકારો રમૂજી વ્યક્તિઓ છે. વિભાગ ઈની વાત કરીએ તો 3 પ્રશ્નો 3 ચેપ્ટરમાંથી 1-1 પૂછાશે. પહેલું છે કે તર્કશાસ્ત્ર રૂપલક્ષી શાસ્ત્ર છે તેને ચર્ચા કરો. નિરૂપાધિક વિધાનની અંગોની ઉદાહરણ સહિત સમજૂતી આપો અને વિધાનના વિરુદ્ધના ચોરસના આધારે તેના પ્રકાર સમજાવો. તો મિત્રો આ પ્રકારની જો તમે બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે તૈયારી કરશો તો તમે સારામાં સારી સફળતા મેળવી શકો છો. બીજા વિષયના પેપર મેળવવા માગો છો તો આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.